जय स्वामीनारायण बाळको, आपणे बीजो पाठ જોતા છે ઇલેક્ટ્રોનિક સાધનોનો પરિચય। એની અંદર મેં તમને પહેલા વિડિયોની અંદર સમજાવ્યું હતું કે તમે તમારી આજુબાજુ અનેક પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો જોયા હશે, ખરું ને? જોયા હશે। જો આમાં બતાવેલું છે, તમારા ઘરની અંદર પણ હશે। રેફ્રિજરેટર, પંખો છે, ઘરઘંટી છે, વોશિંગ મશીન છે, માઇક્રોવેવ ઓવન છે, ડીવીડી પ્લેયર છે, इस्त्री छे, मिक्सर ग्राइंडर छे, मोबाइल छे, टेलिफोन छे, पछी म्यूजिक सीस्टम छे ने टेलिविजन छे। आ बधी वस्तु कई छे? इलेक्ट्रॉनिक वस्तु जे वीजळी द्वारा चाले छे। आपणे आपणा रोजिंदा जीवन में अनेक प्रकारना इलेक्ट्रॉनिक साधनों उपयोग करीए छीए। ते आपणुं काम सरळ बनावे छे, ते खूब झड़पथी काम करे छे। ते शुं करे छे? आपणुं काम सरळ बनावे छे अने काम झड़पथी करे छे। ते पोतानुं काम खूब चोकसाईथी करे छे। ચોકસાઈ એટલે એકદમ ચોખ્ખું કામ કરે છે। તે લાંબા સમય સુધી કામ કરવા છતાં થાકતા કે કંટાળતા નથી। તમે જોયું હશે, તમને પોતાને કોઈ પણ કામ કહો ને અડધો કલાક સુધી એક ધાર્યું જો કામ કરતા હોય તમે, તો તમે થાકી જાઓ છો। પણ આ ઇલેક્ટ્રોનિક સાધનો કેવા છે કે એક ધારું એ લોકો કલાકો ને કલાકો સુધી કામ કરી શકે છે। તેઓ કદી પણ થાકતા કે કંટાળતા નથી। તે ભૂલ કરતા નથી, તે વિચારી શકતા નથી, તે ક્યારે પણ ભૂલ કરી શકતા નથી। અને એ પોતે આપણે કેમ કોઈ પણ વસ્તુ વિચાર કરી શકીએ છીએ એવું એ વિચારતા નથી। તેનો ઉપયોગ શરૂ કરવા માટે સ્વિચ કે બટનનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે એને જ્યારે આપણે ઉપયોગમાં લેવાનું હોય તો આપણે શું કરીએ, એને સ્વિચનો અથવા તો બટનનો ઉપયોગ કરીએ છીએ। તમે જોજો કે કદાચ કોઈ વખત લાઇટ જાય અને પછી તમારો પંખો બંધ થઈ ગયો હોય અને તમે સ્વિચ બંધ કરી દો અને પછી લાઇટ આવે અને પંખો જો ચાલુ કરવો હોય તો આપણે શું કરીએ, સ્વિચ અથવા તો બટનનો ઉપયોગ કરીએ છીએ। વિવિધ પ્રકારની કામગીરી કરવા માટે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે। હવે જો વિવિધ પ્રકારની કામગીરી એટલે ફ્રીજની અંદર આપણે કઈ વસ્તુ, પાણી ઠંડુ કરવા માટે, આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે ફ્રીજનો ઉપયોગ કરે છે, વોશિંગ મશીન આપણે કપડાં ધોવા માટે કરીએ છીએ, પંખો હવા ખાવા માટે, ઘરઘંટી આપણે અનાજ દળવા માટે કરીએ છીએ, ડીવીડી પ્લેયર આપણે કોઈ મૂવી જોવા માટે કરીએ છીએ, ઇસ્ત્રી કપડાં ઇસ્ત્રી કરવા માટે, પછી મિક્સર ગ્રાઇન્ડર કોઈ પણ વસ્તુની ચટણી બનાવવી હોય અથવા તો કોઈ પણ મસાલો પીસવો હોય તો આપણે મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કરીએ, મોબાઈલથી આપણે કોઈને ફોન કરીએ અથવા તો કોઈનો ફોન રિસીવ કરીએ, ટેલિફોનથી પણ આપણે કોઈને ફોન કરીએ અથવા કોઈનો ફોન રિસીવ કરીએ। એ જ રીતના ટેલિવિઝન શાના માટે ઉપયોગ થાય? ટીવી આપણે જોઈએ, કોઈ મૂવી સિરિયલ આવતી હોય તો આપણે એ જોવા માટે ટેલિવિઝનનો ઉપયોગ કરીએ, મ્યુઝિક સિસ્ટમથી આપણે કોઈ પણ સંગીત સાંભળી શકીએ। એટલે કે વિવિધ પ્રકારના કામગીરી કરવા માટે આપણે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક્સ યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે। જય સ્વામિનારાયણ।